તૈયાર રહેજો ગુજરાતમાં આજથી વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે એક ઠંડી ગરમીની બેવડી ઋતુ વચ્ચે વરસાદનું આગમન થશે જો કે શિયાળામાં આવનાર આ વરસાદ કમોસમી વરસાદ બની રહેશે કે નહીં તે જોઈએ આ અહેવાલમાં આજથી દિવાળીના પાવન પર્વની શરૂઆત થઈ ગઈ છે લોકોએ ઉત્સવની ઉજવણીની શરૂઆત કરી દીધી છે કેટલાક ફરવાના પ્લાન બનાવ્યા છે આવામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદનો માહોલ રહી શકે છે આ પાંચ દિવસોમાં ક્યાંક ની ક્યાંક છૂટા છવાયા તથા હળવા વરસાદની આગાહી છે ત્યારે આ આઠ થી અગિયાર નું આ સેશન ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક હશે આઠ થી અગિયાર નવેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેલી છે આ માવઠાથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થશે આ સાથે તેમને રાજ્યના કયા કયા વિસ્તારોમાં માવઠું થશે તે અંગે જણાવતા કહ્યું છે કે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરના અમુક વિસ્તારો હશે તે પ્રભાવિત થઈ શકે છે આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠાની તીવ્રતા વધારી રહેશે આ વિસ્તારોમાં છૂટાછવાયા અને હળવા માવઠા થશે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જેમ કે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓ પોરબંદર દ્વારકા જૂનાગઢ અને રાજકોટમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં વધારે પડતા ઘાટા વાદળો જોવા મળશે અને ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ થવાની શક્યતા છે હાલ રાજ્યમાં રાત દરમિયાન ઠંડી હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે હાલ ગુજરાતનું વડોદરા શહેર સૌથી ઠંડુ શહેર બન્યું છે તો હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી કરતાં જણાવ્યું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત છે આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ તાપમાન યથાવત રહેશે જોકે એક બે ડિગ્રી ફરક આવી શકે છે હાલમાં રાત્રે રાત્રે ડિગ્રી ડિગ્રી જ્યારે કે દિવસે તાપમાન નોંધાયું છે સૌથી ઓછું વડોદરામાં ડિગ્રી તાપમાન રહ્યું છે અમદાવાદમાં રાત્રે વીસ ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રહ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે હાલ નવેમ્બરમાં તો એટલી ઠંડી નહીં અનુભવાય પરંતુ ડિસેમ્બરમાં ઠંડી લાગી શકે છે ભેજના કારણે વાદળો અને ધુમ્મસ રહી શકે છે હાલ વાતાવરણમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી તેથી ઉત્તર પૂર્વીય પવનના કારણે ખાલી ઠંડીનું વાતાવરણ રહેશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા